केम छो બધા કેવલભાઈ જયભાઈ हाय मुकेश હમેદ કેમ છો ભાઈ हाय મિતલ ચલો આવીજો फटाफट બધા પછી પ્રોસેસ ચાલુ કરીએ કેમ છો બધા મજામાં આજે આપણે સ્પેશિયલ ક્લાસની અંદર અતિ મહત્વનું લેક્ચર લેવાનો છે એટલે કે ગુજરાતનો ઇતિહાસ તો મિત્રો હું ભાવિન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અનેકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આપણે આજે હિસ્ટ્રીની જ્યારે શુભ શરૂઆત કરવાની હોય હાય કિશોર હાય ડોલી હાય નિમેશ હાય આશિષ ચલો આવી ગયા બધા આપણે બધાય

हाय बीना मैडम क्वेश्चन छे मारो हड़प्पा नो अर्थ शू थई ओके किशोर भाई ओके डोली ओके अमित ચલો ફટાફટ બધે આન્સર આપો હડપાનો અર્થ શું થાય ચલો એની આઈડિયા અમિદ ચલો મિત્રો પેલો જ પ્રશ્ન ગુજરાતના ઇતિહાસના ત્રણ ભાગ પાડવામાં આવેલા છે આ દિશિત ગુજરાતના ઇતિહાસના ત્રણ ભાગ પાડવામાં આવેલા છે પ્રાચીન મધ્યકાલીન અને અરૂવાચીન આ પ્રાચીન ગુજરાતના ઇતિહાસની અંદર હડપ્પિય સંસ્કૃતિ આવે ને હડપ્પિય સંસ્કૃતિના ઘણા બધા સ્થળ ગુજરાતમાંથી મળી આવેલા છે અને મિત્રો યાદ રાખજો હડપ્પાનો અર્થ થાય મરેલાનો ટેકરો આવું બધી બોલતા હોય ખોટો જવાબ છે ખોટો યાદ રાખજો હડપ્પાનો અર્થ મરેલા ટેકરો નો થાય મોહેજો દળો નો અર્થ થાય ટેકરો અથવા લોથલ નો અર્થ થાય લાશો નો ટેકરો અથવા મૃતો નો ટેકરો અથવા મળદાઓ નું મિત્રો યાદ રાખજો હડપ્પાનો અર્થ છે શિવનું ભોજન હડપ્પાનો અર્થ છે શિવનું ભોજન મિત્રો મોસ્ટ આઈએમપી યાદ રાખજો

આપ ક્વેશ્ચન નંબર 2 પૂછું છું મૌર્ય યુગના અંતિમ રાજાનું નામ જણાવો મૌર્ય યુગના અંતિમ રાજાનું નામ જણાવો ઓકે હું તમને એમ પૂછું કે મૌર્ય યુગના અંતિમ શક્તિશાળી રાજાનું નામ જણાવું ચલો ડન છે મૌર્ય યુગના અંતિમ શાસક નું નામ છે બૃહદત અને અંતિમ શક્તિશાળી રાજા તો એનું નામ છે અશોક ઓકે અશોક ના શિલાલેખ છે ખ્યાલ હશે આપણા જુનાગઢ ની અંદર સૌરાષ્ટ્રમાં જુનાગઢ ની અંદર શિલાલેખ આવેલો છે અશોક નો આ અશોક ના શિલાલેખ ની અંદર બીજા ત્રણ રાજાઓનો પણ ઉલ્લેખ છે જે બધાને ખ્યાલ જ હશે લગભગ બધી બુક ની અંદર આપેલું છે પણ મારો પ્રશ્ન તમને લોકોને એ છે કે જુનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ કુલ કેટલી લીટી નો છે કુલ કેટલી લીટી લીપી નથી કેતો લીટી છું ચલો ફટાફટ બોલો ચૌદ લીટી નો છે અને આખા ભારત વર્ષની અંદર પણ જો કોઈ અશોકના શિલાલેખ કોઈ જેટલા જેટલા જોવા મળતા હોય તો એ ચૌદ શિલાલેખ જ જોવા મળે છે આ મોસ્ટ એમ્પી યાદ રાખજો જે લોકો તેત્રીસ બોલ્યા ને તેત્રીસ તમે લોકો કઈ રીતે બોયલા ખ્યાલ છે જે ત્રણે ત્રણ રાજાઓનો ઉલ્લેખ કરીને ભેગી લીટી કરવામાં આવેલી છે તો કુલ તેત્રીસ લીટીઓ થઈ છે એટલે મેં તમને શું પૂછ્યું જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખની અંદર કેટલી લીટીઓ છે તો જવાબ હવે ચૌદ લીટીઓ છે ચલો ક્લિયર થઈ ગયું ભાઈ ભાઈને યશોરનો ઓકે ક્વેશ્ચન નંબર થ્રી દાંડી કુચ કરવા જ્યારે ગયેલા હતા બારમી માર્ચ ઓગણીસો ત્રીસ ઓકે તો જયારે ગાંધીજી દાંડી કૂચ કરવા ગયેલા હતા તો દાંડી કૂચ દરમિયાન નહીં પણ દાંડી કોચની યાત્રા શરૂ થતા પહેલા કયા સ્વતંત્ર સેનાની એ સ્વતંત્ર સેનાની અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવેલી હતી દાંડી ની યાત્રા ચાલુ થાય એ પહેલા જ ધરપકડ થઈ ગઈ હતી કોની સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ની ચલો ડન છે સરદાર પટેલ ની વાત નીકળી છે સરદાર પટેલ નો હમણાં જન્મદિવસ ગયો

सरदार पटेल ना पत्नी न नाम सु <laughs> પત્નીનું નામ શું પત્ની પત્ની જવેરબાઈ માતાઈ જવેરબાઈ ઓકે માતા લાડભાઈ એમ ને ચલો ડન છે ઓકે માતા લાડભાઈ અને પત્ની ઝવેરભાઈ પરફેક્ટ ચલો ઓકે યાદ રાખજો પેલા બધા ની કમેન્ટ હતી માતા તો કે ઝવેરભાઈ પત્ની ને માતા બનાવી દીધી જરાક વિચારીને જવાબ દેતા જાઓ ડાયરેક્ટ ઉડ ધોડીયા શોટ મારો માં ઓકે સરદાર વલ્લભભાઈ પટેલ ના પુત્ર નું નામ શું હતું મિત્રો આ મારી જે છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલની ની મેં આખી આખી બાયોગ્રાફી મૂકેલી છે જો તમને ઈચ્છા હોય તો જોઈ લેજો સરદાર પટેલનો જન્મદિવસ હમણાં જ ગયો છે એકત્રીસ ઓક્ટોબરે

પંદરમી જાન્યુઆરી નહીં નવમી જાન્યુઆરી ઓગણીસો પંદરો આ લગભગ ખબર હશે જેને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે બધાને ખબર છે ઓકે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ કઈ સાલ થી યસ કેવલભાઈ

એલ એમ સિંઘવી સમિતિ ભલામણ કરેલી હતી કે બે હાજર ત્રણ થી પ્રવાસી ભારતીય દિવસ જોઈએ ઉજવા હતા મોદી સાહેબ હતા ઓકે વજુભાઈ નહીં મોદી સાહેબ હતા મોદી સાહેબ ઓકે સેન્ટ્રલ માં પીએમ કોણ હતા અટલ બિહારી વાજપેયપ અબ્દુલ પાકીર જૈનાલુદ્દીન અબ્દુલ કલામ આ એટલા માટે માહિતી લીધી કે હમણાં જ અબ્દુલ કલામ નો પણ જન્મદિવસ ગયો છે અને તમારી એક્ઝામ ના એક મહિના પછી અટલજી નો પણ જન્મદિવસ દિવસ છે ભાઈ બરાબર છે અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ ક્યારે છે પચીસમી ડિસેમ્બર ઓકે પચીસમી ડિસેમ્બર ને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ

એવા કેટલા ભારતીય કેવા કેટલા પ્રવાસી ભારતીય દિવસો ઉજવા ભારતની બાર ઉજવા છે ઓકે કઈ જગ્યાએ ઓકે મિત્રો યાદ રાખજો ભારતની બાર માત્ર ને માત્ર એક જ વાર ઉજવાણો છે અને એ ઉજવાનો છે સિંગાપોરમાં ક્યાં ઉજવાણો છે

ગુજરાતમાં કેટલી વાર ઉજવાનો છે ઓકે બે હાજર પંદર ની અંદર એક માત્ર વખત ઉજવાનો છે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ક્યારે ઉજવાણો છે મહાત્મા મંદિરમાં એક જ વખત ઉજવાયેલો છે ઓકે હવે વાત કરીએ બે હાજર ત્રણ ની બે હાજર ત્રણ માં પ્રવાસી ભારતીય દિવસ ચાલુ થયો પ્રવાસી ભારતીય દિવસ બે હાજર ત્રણ માં એલ એમ સંઘવી સમિતિ થી ચાલુ થયો તો પ્રવાસી ભારતીય દિવસ એના સિવાય બીજી કઈ ઘટના બની બે હાજર ત્રણ માં બોલો તો ઓકે ભારત બાર ક્યારે ઉજવાનો સોળમાં સોળ માં ઉજવાણો ભારત બાર ઓકે ચલો અહીંયા અહીંયા આવી જાવ અને બે હાજર ઓગણીસ નો ક્યાં ઉજવાનો એ ભેગો ભેગો કહી દે ચલો પછી આગળ વધીએ બે નો ક્યાં ઉજવાનો બે વારાણસી ચલો પરફેક્ટ યુપી યોગી આદિત્યનાથ અને ગવર્નર છે આનંદીબેન પટેલ બે હાજર ત્રણ બીજી કઈ ઘટના થઈ મિત્રો યાદ રાખજો બે હજાર ત્રણ થી ગાંધીનગર ખાતે એક ઘટના બની કઈ કોઈને આઈડિયા ગાંધીનગરમાં ઓકે વાઇબ્રન્ટ સબમિટ ચાલુ થઈ કઈ થઈ વાયબ્રન્ટ ગુજરાત સબમિટ ચાલુ થઈ વાઇબ્રન્ટ ગુજરાત સબમિટ બે હાજર ત્રણ થી ચાલુ થઈ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સબમિટ દર બે વર્ષે ઉજવવામાં આવે છે દર બે વર્ષે અને વાઇબ્રન્ટ ગુજરાત સબમિટ બે હાજર ત્રણ બે હાજર પાંચ સાત નવ અગિયાર તેર

મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ લેવામાં આવેલા હતા કે શ્યામજી કૃષ્ણ વર્મા તેના સ્મશાન ગુરુ સાથે એક કરાર કરેલો હતો કે સ્વતંત્ર ભારતમાંથી મિત્રો ધ્યાનથી સાંભળજો હાલી ભારત નહીં સ્વતંત્ર ભારતમાંથી જો કોઈ વ્યક્તિ મારા અસ્થિ લેવા આવે તો એને

ઓગણીસો સુડતાલીસ થી બે હાજર ગાંધીનગરથી ગયા મુંબઈ અને મુંબઈ થી ગયા જીનીવા ગાંધીનગર થી મુંબઈ અને મુંબઈ થી જીનીવા અને જીનીવાથી અસ્થિ લઈ અને અસ્થિ લઈ અને વળી પાછા જીનીવાથી એવા મુંબઈ અને મુંબઈ થી ગુજરાત સુધી ચાલીને એક નામ શું કચ્છ સુધી મુંબઈ થી કચ્છ સુધીની એક યાત્રા કાઢી આ યાત્રા નું નામ શું ભાઈ બોલો મુંબઈથી કચ્છના માંડવી સુધી એક યાત્રા કાઢવામાં આવી ચાલીને ગુજરાતના સત્તર જિલ્લામાંથી ગુજરાતના સત્તર જિલ્લામાંથી યાત્રા કાઢી યાત્રાનું નામ હતું વિરાંજલિ યાત્રા

ભારતના ઇતિહાસ ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ઓકે ચલો શુભ શરૂઆત કરીએ મિત્રો ઇતિહાસ ની ઇતિહાસ એટલે શું ઇતિહાસ છે ને એક ગ્રીક વર્લ્ડ ઉપરથી હિસ્ટોરિકા નામ ઉપરથી લેવામાં આવેલો છે હિસ્ટ્રી પુસ્ત પરચ દ્વારા મેળવાતું જ્ઞાન એટલે ઇતિહાસ સંસ્કૃત અંદર જો આપણે ચર્ચા કરીએ તો ઇતિ આસ એટલે કહેવાય છે ઇતિહાસ અને આ અતિ મહત્વનું છે તમારા માટે કે ઇતિહાસના પિતા તરીકે હેરો ને ઓળખવામાં આવે છે અને હેરો ની જો કોઈ બુક હોય તો આ તમારે યાદ રાખવી પડશે ધ હિસ્ટોરિકા આ ધ હિસ્ટોરિકા બુક ક્યાંથી લેવામાં આવેલી છે હાઈ મેડમ તો કે ધ બુક હેરોડોટ્સ લખેલી છે આ બુક હિસ્ટોરિકા મિત્રો યાદ રાખજો હેરોડોટ્સ નો જન્મ ક્યાં થયો હતો તો એ પર્શિયન વ્યક્તિ હતો તુર્કીમાં તેનો જન્મ થયો હતો પર્શિયન વ્યક્તિ હતો તુર્કીમાં તેનો જન્મ થયો હતો મિત્રો અતિશય મહત્વનો હેરોડોટ્સ કોઈ દિવસ નેવર એવર કોઈ દિવસ ભારત આવેલો ન હતો છતાંય એણે ભારત વિશે લખેલું છે કેવી રીતે તરત જ પ્રશ્ન ઉદ્ભવે કે ની જે બુક છે હિસ્ટોરિકા એની અંદર છતાં પણ માહિતી કે ભાઈ એ તો તુર્કીમાં જન્મેલો હતો પર્શિયન વ્યક્તિ હતો કોઈ દિવસ ભારત આવેલો ન હતો મુલાકાત લીધેલી ન હતી એની પાસે આપડી બધી માહિતી કઈ રીતે મળે તો મિત્રો યાદ રાખજો કે ભારતની અંદર અન્ય યાત્રાળુઓ આવેલા હતા એને ઘણી બધી નોટ્સ બનાવેલી હતી આ બધી નોટ્સમાંથી એને માહિતી એકઠી કરી અને ભારત કેવું હશે એ માત્ર ઈમેજીન કરી અને લખેલું હતું અને એ હતું હેરોડોટ્સની અંદર ઓકે અહીં આવી જ ગુજરાતમાં સૌપ્રથમ પુરાતત્વ વિશે જો કોઈ પુસ્તક લખેલું હોય સુપર ડુપર પુસ્તક નું નામ છે આર્કિયોલોજી ઓફ ગુજરાત મિત્રો યાદ રાખજો આર્કિયોલોજી ઓફ ગુજરાત ઓકે આર્કિયોલોજી ઓફ ગુજરાત છે મિત્રો

ઢોસા ખાઈ ને તો આપણા પ્રાણ બચી જાય ઢોસા ખાય તો આપણા પ્રાણ બચી જાય ઢોસા ઉપરથી ડોસા યાદ રાખી પ્રાણ ઉપરથી પ્રાણ લાલ એદલજી ડોસા દ્વારા ગુજરાત નો સૌ પ્રથમ ઇતિહાસ લખવામાં આવેલો હતો અતિશય મહત્વ ઓકે ભારતના ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે હમણાં જ મેં તમને ક્વેશ્ચન કર્યો તમે બધા ફટાફટ જવાબ આપ્યો

ઓકે એનો જન્મ યુરોપમાં થયેલો છે મૃત્યુ એશિયામાં થયેલું છે હવે મહાન રાજા સિકંદર છે એને ખબર જ છે તમને બધા દુનિયા જીતવા નીકળેલા હતા દુનિયા જીતવા જયારે મહાન રાજા સિકંદર નીકળેલા હતા ત્યારે ધીમે 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 જીતતા 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 જયારે ભારત પાસે આવે છે મિત્રો ધ્યાનથી સમજો ત્યારે સૌથી પહેલું યુદ્ધ એની સાથે થઈ છે રાજા પોરસ પોરસ રાજા સાથે યુદ્ધ થાય છે એને આપણે પૂરું રાજા તરીકે પણ ઓળખીએ છીએ આ પોરસ રાજા સાથે યુદ્ધ થાય છે તમને બધાને સ્ટોરી ખબર હશે અને સિરિયલ પણ આવે છે પોરસની

શું કામ હંફાવી દેશે કારણ કે સિકંદર છે મહાન રાજા હોય છે આટલા રાજ્યોને આટલા દેશને હરાવીને જ્યારે ભારત પહોંચે છે ને ત્યારે એણે કે એના સૈનિકોએ બેમાંથી એક પણ લોકોએ હાથી જોયેલા હોતા નથી હાથી એલિફન્ટ જોયેલા હોતા નથી અને હાથી જોયેલા હોતા નથી અને આપણા પોરસભાઈ પાસે હાથીનું આખે આખું સૈન્ય દળ હોય છે ટ્રેન્ડ હાથી હોય છે અને ટ્રેન્ડ હાથી જ્યારે હોય છે આશિષ ભાઈ બે મિનિટ ખમો હમણાં આખે આખી સિકંદર ની હિસ્ટ્રી કહી દો ક્યાં જૈન તો ક્યાં મરી ગયો ક્યાં દફન વિધિ કરી બે મિનિટ ખમો તમારો ક્વેશ્ચન વાંચું છું બે મિનિટ એક જ મિનિટો આશિષ ભાઈ ઓકે અને જ્યારે તેની સાથે યુદ્ધ કરવામાં આવે છે ત્યારે હાથી છે એ સિકંદર સેનાનો સેના નો તહેસ નહેસ કરી નાખે છે અને સિકંદર સેનાનો તહેસ નહેસ કરી નાખે છે એની સેનાની અંદર ભાગ દોડ મચી જાય છે અને મિત્રો પેલાના સમયની અંદર એવું નક્કી હતું કે સાંજના સાત થી સાડા સાત વાગે એટલે બંને રાજાઓના એક એક સૈનિક છે બ્યુગલ વગાડે અને આ બ્યુગલ પછી આખે આખો યુદ્ધ છે એને અલ્પ વિરામ મૂકી દેવામાં આવે અલ્પ વિરામ મૂક્યા પછી બીજે દિવસે સવારે જ્યારે સૂરજ ઉગે ત્યારે યુદ્ધ મેદાનમાં બધા ભેગા થઈને પાછું યુદ્ધ કરે આ નિયમ હતો બધા રાજાએ સમજાવવાનું કે સાંજ પછી આપણે યુદ્ધ કરવાનું નહીં પણ સિકંદરે આ નિયમને તોડી નાખ્યો અને રાત્રે જ્યારે પોરસની સૈન્ય આખે આખું આરામ કરતું હતું તે સમયે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો અને પોરસને બંધી બનાવીને તેની સામે લેવામાં આવ્યો ત્યારે તમને બધાને જગજાયર છે કે એવું પૂછવામાં આવ્યું હતું કે તારી સાથે કેવો વર્તાવ કરવામાં આવે ત્યારે પોરસે કીધું કે એક રાજા બીજા રાજા સાથે કરીને એવો વર્તાવ મારી સાથે કરવામાં આવે આ સાંભળીને સિકંદરને આખું

અને બળવો એવો ફાટી નીકળો તો કે વર્ષો થઈ ગયા સાહેબ અમે 14 થી પંદર વર્ષથી અમારા ઘર થી દૂર નીકળ્યા છે તમારા રાજ્યની અંદર તમારા તમારા છત્ર અંદર આ બધે યુદ્ધ કરતા જઈ છે કરતા જઈ છે અમારે બાયડી છોકરાઓ છે કે ચૌદ ચૌદ પંદર પંદર વર્ષ થઈ ગયા અમારા ઘરે હજી પાછા ગયા નથી હવે તમે પાછા તો હારી વાત છે હવે એટલા માટે હવે સિકંદર ની અંદર બળવો થઈ ગયો સૈન્યની અંદર જયારે બળવો થાય એ હવે લોચાવાળું થઈ ગયું અને આગળનું સૈન્ય તો પાછું આગળનું જે રાજ્ય હતું એ તો પાછું મગધ હતું અને મગધ એ અતિશય તાકાત વાળું હતું પોરસ રાજા કરતા પણ સો ગણી તાકાત ધરાવતું હતું મગધ રાજ્ય અને મગજ જે મોટું મહાજનપદ હતું આ મહાજનપદની અંદર જેટલા પોરસ પાસે હાથી હતા ને એના કરતા તો પાંચ ગણા હાથીઓનું સૈન્ય હતું એટલે હવે સિકંદર ની સૈન્ય ની અંદર બધા રફુ ચક્કર થવા કે હવે ભાઈ આપડે ભેગું નહીં થાય હવે બધા ઘર ભેગા થઈ જાવ તો સારી વાત છે નીતર આ બધા હાથી આપણને કચેડી નાખશે ભાઈ એટલા માટે આ સૈન્યની અંદર બળવો ફાટી નીકળો એટલે હવે સિકંદર હથિયાર નીચા મૂકી દીધા બાકી સિકંદર ને તો ઈચ્છા હતી કે આપણે મગજ ઉપર હુમલો કરી પણ સૈન્ય ની અંદર બળવો ફાટી નીકળો એટલા માટે હવે કાંઈ વાંધો નહીં હાલો ચા પાણી નાસ્તો કરી ગાઠીયા બાઠિયા ખાઈ ને રિટર્ન થઈ જાય એટલે એ લોકો ચા પાણી નાસ્તો કરી સવારે રિટર્ન થઈ આવ્યા તો આગળ જાતા 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 એશિયા ની અંદર બેબીલોન ખાતે બેબીલોન ખાતે એનું મૃત્યુ થઈ ગયું હવે બેબીલોન ખાતે જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે બધા સૈનિકો ધીમે 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 એની દફન વિધિ દફન વિધિ કરી અને આગળ વધ્યા એ સમયે સિકંદરનો ખુરશી ઉપર બેસનારો તેનો ઉત્તરાધિકારી હતો સેલ્યુકસ નિકેટર કોણો તો મિત્રો એનો ઉત્તરાધિકારી સેલ્યુકસ નિકેટર આ સેલ્યુકસ નિકેટર ચંદ આહ સિકંદરનો ઉત્તરાધિકારી હતો અને સિકંદરનો ઉત્તરાધિ અધિકારી હતો ત્યારે

ત્યારે અહીંયા બાપુ ચંદ્રગુપ્ત મૌર્ય પાસે એક અતિશય મહત્વનું વ્યક્તિ બુદ્ધિ મારે છે કે સેલ્યુકસ નિકેટરના પાટિયા બે જાય છે ગમે એટલું સૈન્ય લઈને આવ્યો હોય છે અહીંયા નિયા ભૂકા બોલી જઈએ ભાઈ સેલ્યુકસ નિકેટરના પહેલાના પેલાના સમયની અંદર એવો નિયમ હતો કે જે રાજા હારી જાય એની પત્ની અને એની દીકરી એટલે કે એની પુત્રી સાથે વિવાહ કરી લેવામાં આવે અને તેને બંદી બાંધવા બનાવીને રાખવામાં આવે એક પ્રકારે જોવા જાવ તો રખેલ તરીકે રાખવામાં આવે પરંતુ આને આખે આખો નિયમ બદલી નહીં કોણે ચંદ્રગુપ્ત મૌર્ય અને આ જે સેલ્યુકસ નિકેટર હતો એની સાથે એક રાજા બીજા રાજા સાથે વર્તાવ કરતા એવો જ વર્તાવ કરવામાં આવ્યો બહુ વ્યવસ્થિત રીતે એને માનપાન આપવામાં આવ્યા એને રાજમહેલ ની અંદર ફરવાની પરમિશન આપી અને કીધું કે ભાઈ જે રાજ્ય છે તારું છે તારી પાસે રાખ મારું છે મારી પાસે રહેવા દે ને બીજી વાર હવે આ કુચી કરીને જોતો નહીં બાકી વિખાઈ જાવ બધા વોર્નિંગ દઈને જવા દીધો વોર્નિંગ દઈને જવા દીધો ત્યારે સિલ્યુકસ નિકેટરની આંખ ખુલી રહી ગઈ કે ઓહો આ આટલું આટલું મહાન સામ્રાજ્ય છે કે મારા બેનો દીકરીઓ ઉપર પણ કોઈ જોતું નથી અને મને પણ મારી જાન બક્ષી દેવામાં આવી એટલા માટે

એટલે કે પોતાનો રાજદૂત પોતાનો રાજદૂત છે જેનું નામ છે એને ભારત બોલાવ્યો અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની દરબાર ની અંદર બેસાડ્યો અને કીધું કે ભાઈ આ ચંદ્રગુપ્ત મૌર્ય કઈ રીતે શાસન કરે છે આની કઈ રીતની પ્રણાલી છે ભારત સંઘ શું છે અને ભારત વર્ષ શું છે એના વિશે તું બધું લખ બેઠો બેઠો હવે તારા મારી ભેગું આવવા નથી થતું તું અહીં બેઠો રે

હા રજનીકાંત ભાઈ વોર પછી મેરેજ કરે છે ચલો આટલું ક્લિયર છે બધાને ચાલો આટલું ક્લિયર છે ફટાફટ યશોર નો થેન્ક યુ સપના થેન્ક યુ હાર્દિક ચાલો ડન છે હવે તમને ખબર પડી ગઈ ભાઈ કે આવડું આ જન્મ કઈ રીતે હતો શું છે શું નહીં

કે આપણે સિકંદર વિશે જાણવાનું શું છે તો કે આફ્રિકામાં એટલે આ તમે ખાસ એક વસ્તુ યાદ રાખજો બાકી આપણે હમણાં બિન ભાઈ એટલી વાર છે બાકી ભારતનો વિશ્વનો બે ઇતિહાસ કરવાનો છે અને તમે નામ સાંભળ્યું હશે ગુજરાતની અસ્મિતા

ભારતની અસ્મિતાની મિત્રો કિંમત કેટલી છે ભારતની અસ્મિતાના આખે આખા રિવ્યુ ચાલુ કરવાનો છું એટલે કે આખે આખી ભારતની અસ્મિતા હું તમને વ્યવસ્થિત રીતે લેક્ચર લેક્ચરવાઈઝ સમજાવીશ રેડી એની અંદર સિકંદર તો નહીં સિકંદર જેવા બીજા પાંચસો રાજા આવી જશે એટલે ચિંતા કરો તમને બધું થઈ જશે ચલો ક્લિયર છે બધાને ભારતની અસ્મિતાને આપણે રિવ્યુ કરવાના છીએ મિત્રો એટલે તમે ચિંતા કરોમાં રેડી ચલો તો હવે આપણે આગળ વધીએ ઓકે ભારતીય પુરાતત્વના જનક કોણ છે મિત્રો યાદ રાખજો એલેક્ઝેન્ડર કનિંગમ એલેક્ઝેન્ડર કનિંગમ હા મયલભાઈ છે શરૂઆત નું પેજ જોઈ લેજો થોડો વિડિયો સ્ટાર્ટિંગ થી ચાલુ કરજો એટલે ખબર પડી જશે ચલો અહીંયા ધ્યાન રાખજો ભારતીય પુરાતત્વ ના કોણ છે એલેક્ઝેન્ડર કનિંગમ ઓકે ભારતીય પુરાતત્વ સંરક્ષણ એ એસ આઈ ની સ્થાપના અઢારસો ને એકસઠ માં થઈ હતી અંગ્રેજ અધિકારી સર એલેક્ઝેન્ડર કનિંગમ દ્વારા કરવામાં આવેલી હતી માટે જ તેને ભારતના પુરાતત્વના જનક કહેવામાં આવે છે એટલે કે ફાધર ઓફ ઇન્ડિયન આર્કિયોલોજીસ્ટ કહેવામાં આવે છે એ ફાધર ઓફ ઇન્ડિયન આર્કિયોલોજીસ્ટ કોને કહેવામાં આવે છે એલેક્ઝાન્ડર કનિંગમ ને કહેવામાં આવે ત્યાર પછી અઢારસો ને અઠાવન નો એક્ટ એક્ટ પણ આવ્યો હતો અને અઢારસો ને એકસઠ માં પણ એક બંધારણમાં કાયદો આવેલો હતો હા કે ના ઓકે એટલે મિત્રો આ પણ યાદ રાખવાનું રહેશે સાથે સાથે હિસ્ટ્રીની સાલ આવે તો ભેગું બંધારણી ઉપાડી લેવાનું અને જો કોઈ કવિ જન્મ થયો આવી ગયું મિત્રો અને અઢારસો માં એક કાયદો આવ્યો તો અને કયું પદ રદ કરવામાં આવ્યું અને કયું પદ હાજર કરવામાં આવ્યું બોલો તો અઢારસો માં કયું પદ રદ કરી નાખવામાં આવ્યું ઓકે તો કયું ગવર્નર જનરલ ઓકે ગવર્નર જનરલ નું રદ જોયું લોડ કેનિંગ ઓકે છે તો મિત્રો યાદ રાખજો ઈ ઇતિહાસમાં પણ આવશે અઢારસો સત્તાવન નો વિપ્લો કરશો ત્યારે અને બંધારણમાં પણ આવશે એટલે તમે તમારી રીતે જોઈ લેજો ઓકે ઓકે હતી અને પ્રથમ એ એસ આઈ ભારતીય પુરાતત્વના અધ્યક્ષ ભારતીય કોઈ અધ્યક્ષ હોય તો એનું યાદ રાખજો નામ એનપી ચક્રવર્તી હતા કોણ હતા એનપી ચક્રવર્તી મિત્રો યાદ રાખજો એલેક્ઝાન્ડર કનીગમ છે ભારતીય પૌરાતત્વના જનક તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચલો ડન છે હવે તમને લોકોને ક્વેશ્ચન પૂછું છું મિત્રો દિલ્હી દિલ્હી રાજધાની તરીકે કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ઓગણીસો ને અગિયાર એમાં જ્યોર્જ પંચમ પાંચમો આવ્યો હતો ને એની ક્વીન મેરી એની પત્ની આવેલી હતી ત્યારે માત્ર ઘોષણા કરવામાં આવેલી હતી બે ઘોષણા કરવામાં આવેલી હતી પેલી ઘોષણા કે બંગાળના ભાગલા રદ કરો અને બીજી ઘોષણા કરવામાં આવેલી હતી રાજધાની બાર ની અંદર દિલ્હી છે એને સ્વતંત્ર રાજધાની તરીકેનો દરજ્જો મળેલો હતો ચલો ડન છે ઓકે મિત્રો યાદ રાખજો ના જન્મ પછીનો સમય એટલે ઈસ્વીસન ના ઈસુ ખ્રિસ્તીના મૃત્યુ પછીનો સમય એટલે ઈસવીસન ફરીથી બોલું છું ઈસુ ખ્રિસ્તીના જન્મ પેલાનો સમય ઈસવીસન પૂર્વે ઈસુ જન્મ પછીનો પછીનો નહીં મૃત્યુ સમય આ ખાસ યાદ રાખવાનું છે જેને આપણે બીસી અને એડી તરીકે ઓળખીએ છીએ બીસી અને એડી તરીકે ઓળખીએ છીએ બીસી એટલે ઈસવીસન પૂર્વે અને એડી એટલે ઈસવીસન ઓકે ક્લિયર રજનીકાંત ભાઈ ફરીથી બોલું છું ઈસવીસન પૂર્વે જેને આપણે બીસી તરીકે ઓળખીએ છીએ અને ઈસ્વીસન જેને એડી તરીકે ઓળખીએ છીએ ઈસવીસન પૂર્વે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ ઈસુ ખ્રિસ્તી જન્મ પહેલાનો સમય અને કે આફ્ટર ડેમોની આફ્ટર ડોમિની અથવા આફ્ટર ડોમિની સિવાય પણ એને બીજું કહેવાય છે આફ્ટર ડેથ આફ્ટર ડેથ એટલે કે મૃત્યુ પછીનો સમય ઈસવીસનો ચલો ક્લિયર છે

શરૂઆત કરવામાં આવેલી હતી અને આજે કઈ તારીખ છે તો કે પાંચમી તારીખ છે કયો મહિનો છે નવેમ્બર મહિનો છે આ જે તારીખ બોયલા તમારો ને મારો જે દિવસે જન્મદિવસ આવે છે એ છે ગ્રેગોરિયન કેલેન્ડર અને આ ગ્રેગોરિયન કેલેન્ડર શરૂઆત ક્યારે કરવામાં આવી ચોવીસમી ફેબ્રુઆરી પંદરસો ને બ્યાસી ના રોજ કરવામાં આવી કોના દ્વારા પોપ ગ્રેગોરી તેરમા દ્વારા કરવામાં આવેલી હતી મોસ્ટ આઈએમપી પોપ ગ્રેગોરી તેરમા દ્વારા કરવામાં આવેલી હતી ચલો મિત્રો ધ્યાનથી સમજો ક્વેશ્ચન પૂછું છું ગુજરાત સરકાર કયા કેલેન્ડરને અનુસરે છે બોલો જો હાલો ઓકે પરફેક્ટ જવાબ છે બે ચાર ખોટો જવાબ છે વિક્રમ સંપન માં ચલો ક્લિયર છે ઈસવીસન પૂર્વે છપ્પન ની અંદર થઈ ગુજરાત સરકાર વિક્રમ સંવંત અનુસરે છે શરૂઆત થઈ ઈસવીસન પૂર્વે 56 માં પ્રથમ માસ કયો

આજે કઈ તિથિ છે મિત્રો યાદ રાખજો જલારામ જયંતી હોય આ યાદ રાખજો કારતક સુદ સાતમ ના રોજ જલારામ જયંતિ હોય કાર્તક સુદ નોમ ક્લિયર છે આ પ્રશ્ન પૂછવાનો ઇન્ટેન્શન શું હતો ઈ પણ તમને કહી દઉં કે કાલે કઈ તારીખ છે તો કે છઠ્ઠી તારીખ છે પરમ દિવસે કઈ તારીખ છે તો કે સાતમી તારીખ છે આજે નોમ છે તો કાલે દસમ અને સાતમી તારીખે અગિયારસો યસોર નો અને કારતક સુદ અગિયારસો એટલે શું દેવ દિવાળી જેને દેવ ઉઠી અગિયારસ પણ કહીએ છીએ તુલસી વિવાહ તરીકે પણ ઓળખતા હોઈએ કારતક સુદ અગિયારસે જ લીલી પરિક્રમા ચાલુ થાય ક્યાં થાય જુનાગઢમાં જુનાગઢમાં લીલી પરિક્રમા ચાલુ થાય ગિરનાર કેટલા કિલોમીટર લાંબી હોય તો યાદ રાખજો છત્રીસ કિલોમીટર લાંબી આ યાત્રા હોય છે જુનાગઢની ની ગિરનાર ની યાત્રા લીલી પરિક્રમા ઓકે ત્યાર પછી તમારે અતિશય મહત્વનું અમુક લોકોએ કીધું સોમનાથ નો મેળો ભરાય સોમનાથનો મેળો ભરાય સો ટકા સાચી વાત છે પણ આ વખતે સોમનાથ નો મેળો રદ કરવામાં આવેલો છે એક માત્ર રીઝન કયું રીઝન મહા વાવાઝોડું મહા વાવાઝોડું જે સોમનાથ થી માત્ર પાંચસો કિલોમીટર દૂર આવેલું છે આ મહા વાવાઝોડું જેના કારણે ભયંકર વરસાદ પડી રહ્યો છે અને આ નામ કોને મહા વાવાઝોડાનું ઓમાન કન્ટ્રી આપ્યું છે ઓમાન ક્લિયર છે યસ તમને બધાને ખબર છે આ ચિલ્લા ચાલુ નોસ્ટ થઈ ગયા ઓમાન નામ આપેલું છે ઓકે ડન છે ઓકે હવે પ્રશ્ન પૂછું ઓમાન નામ આપેલું બધાને ખબર છે ચલો આ પ્રશ્ન પૂછો ધ્યાનથી જવાબ હવે પછીનું જે વાવાઝોડું આવશે એનું નામ શું હશે અને કોણ ચલો પરફેક્ટ જવાબ છે બુલબુલ અને પાકિસ્તાન નામ આપશે ચલો પરફેક્ટ જવાબ છે ચલો ડે છે ડં હિન્દની બુલબુલ તરીકે કોને ઓળખાય હિન્દની બુલબુલ તરીકે કોને ઓળખાયફેક્ટ જવાબ છે સરોજીની નાયડુ ઓકે સરોજીની નાયડુ ભારતીય મહિલા અધ્યક્ષ હતા કોંગ્રેસના સૌ પ્રથમ પહેલા કઈ સાલમાં લતા ભાઈ તમે શું સાલ લખો મેં પ્રશ્ન પૂછ્યો સાંભળો મેં શું પ્રશ્ન પૂછ્યો સાંભળો સરોજીની નાયડુ ભારતીય મહિલા અધ્યક્ષ કોંગ્રેસના હતા કયા કયા હતા આ ખબર હોવી જોઈએ અમિત શું સેવન્ટી નાઇન સેવન્ટી નાઇન હાર્દિક ઓગણીસો અઠ્યાવીસ નો આવે એ હમીદ મારો ભાઈ અઢારસો અઠ્યાવીસ લઈકું અઢારસો માં કોંગ્રેસ ની સ્થાપના નતી થઈ મારો ભાઈ અઢારસો તો સ્થાપના થઈ યાર હું શું પ્રશ્ન પૂછું કયા વર્ષમાં કયા વર્ષમાં દોસ્તો ખબર હોવી જોઈએ તમને યાર ચલો જવાબ આવ્યો વાહ આશીષભાઈ વાહ ઓગણીસો પિંચો નહિ ભાઈ ઓગણીસો પચીસ માં યાર મહિલા અધ્યક્ષ કઈ સાલમાં બન્યા ઓકે ઓગણીસો સત્તર માં પરફેક્ટ કોણ બન્યા ઇનિબેશન આટલું ક્લિયર છે ભાઈ બધીને ઓકે અને ભારતીય મહિલા અધ્યક્ષ કે તો ઓગણીસો પચીસ તમારે યાદ રાખવાનું ઓગણીસો પચીસ કોણ ભાઈનું નાયડુ બનેલા બુલબુલ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો પચીસ માં અને આની એક વર્ષ ઓછું કરના કોઈ આવી જાય ઓગણીસો ચોવીસ ઓગણીસો ચોવીસ ની અંદર કોણ હતું અધ્યક્ષ ભાઈ બોલો તો કોંગ્રેસના અધ્યક્ષ ઓગણીસો ચોવીસ માં કોણ હતા હાર્દિક ભાઈ ક્યાં ઇન્દિરા ગાંધી એ ગાંધી બચુડિયા ચાલો પરફેક્ટ છે જવાબ આવશે ગાંધીજી યાર અમુક અમુક નું તો લશ્કર ક્યાં લડે છે એજ ખબર નથી પડતી તમારા બધા હાલો ભાઈ ધ્યાન રાખવા અગણીસો પચીસ ની અંદર કોણ અધ્યક્ષ હતો તો કે સરોજીને નાડ્યું અને ઓગણીસો ચોવીસ રદ કરવામાં આવેલો છે જુનાગઢની લીલી પરિક્રમા ચાલુ થાય કારતક સુદ અગિયારસ ના રોજ કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ ના રોજ ચાલુ થાય છત્રીસ કિલોમીટર લાંબી યાત્રા હોય બે દિવસ પછી કારતક સુદ અગિયારસ છે આ યાદ રાખવાનું રહેશે ઓકે કારતક સુધી હશે અમદાવાદ ની અંદર ત્યાં મેળો ભરાય છે ભાઈ હવે શાંતિ રાખો કોમેન્ટમાં મને સાંભળો ઓકે અને વઠાનો મેળો ભરાય છે ઓકે ચલો ત્યાર પછી તો કે કાત્યોક નો મેળો ભરાય છે ક્યાં તો કે રાજસ્થાનના અજમેર માં પુષ્કર ખાતે મેળો મેળો ભરાય ભરાય અને પાટણની સિદ્ધપુર માં ચલો છે પાટણના સિદ્ધપુરમાં કાત્યોક નો મેળો ભરાય કારતક સુદ અગિયાર આટલા બધા મેળા ચાલુ થઈ જશે અને શામળાજી નો મેળો પણ ભરાય છે કારતક સુદ પૂનમના રોજ આ પણ યાદ રાખજો કારણ કે તમારે પચ્ચીસ માગનો ગુજરાત નો ઇતિહાસ અને ગુજરાત નો સાંસ્કૃતિક વારસો છે તો તમારા વારસાની અંદર પણ આ બધું આવે કાર્તક મહિનો અત્યારે ચાલુ છે ઓકે કાર્તક મહિનો આપણે વાત ચાલુ ક્યાંથી થઈ હતી વિક્રમ સવાદ ગુજરાત સરકારને અનુસરે છે ગુજરાત સરકાર વિક્રમ સરને અનુસરે છે પેલો મહિનો કાર્તક મહિનો છે છેલ્લો મહિનો કયો આશો મહિનો હમણાં જ પૈતો ઓકે યસ પરફેક્ટ જવાબ છે સૌથી લાંબો પણ ઓકે એકવીસ દિવસ ચાલે એ પણ યાદ રાખજો

પલ્લીનો મેળો ભરાય વરદાઈ માતાજીની યાદમાં આપણને આખા વર્ષની અંદર મેડમ આખા વર્ષની અંદર કુલ નવરાત્રી આવે ઓકે કે બે બે ત્રણ

આમાંથી સૌથી મોટા નવરાત્રી ક્યાં નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢ નવરાત્રી કે મહાન નવરાત્રી બોલો 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 બટમ અમે જ હું કેવું બટા તારું

રથયાત્રા જેને આપણે કહીએ યસ ભગવાન જગન્નાથ નીકળે ગુજરાતમાં અમદાવાદ માંથી નીકળે છે અને ભારત ની અંદર જગન્નાથ પુરી માંથી નીકળે છે યશોર નો ઓડિશા પુરી ચલો ક્લિયર છે તો આ તમે યાદ રાખજો એટલે અષાઢ નવરાત્રી યાદ રહી જશે સૌથી પહેલો રથ કોનો હોય તો કે કૃષ્ણ ભગવાન નો હોય બીજી બેન નો ત્રીજો બલરામ નો આ બધું તમને ખબર જ હશે એટલે તમારા ખાસ યાદ રાખેલ કેટલા મી હતી શું શું નહીં ખબર હોવી જોઈએ સૌથી મોટા નવરાત્રી કયા ચૈત્ર નવરાત્રી આવશે ચૈત્ર નવરાત્રિ અને ચૈત્ર મહિનો એટલે કોનો પેલો મહિનો સક્ષવંત નો અને ભારત સરકાર સખ સંત ને અનુસરે છે ઓકે ભારત સરકાર સક્ષ સંત ને અનુસરે છે ચૈત્ર નવરાત્રી સૌથી મોટા છે ક્લિયર છે નવરાત્રી કયો સમાસ કહેવાય ગુજરાતી આવી ગયું દ્વિગુ મધ્યમ પદ લોપી તત્પુરુષ કયો કેવાય કે દ્વંદ્વ નવરાત્રિ કયો સમાસ કહેવાય ભાઈ द्विगु के द्वंद्व, द्विगु के मध्यम पटलोपी ચાલો દ્વિગુ સાચો જવાબ છે દ્વિગુ જવાબ સાચો છે ખાસ યાદ રાખજો દ્વિગુ મધ્યમ પદ લોપી નો આવે દ્વંદ્વય નો આવે તત્પુરુષય નો આવે દ્વિગુ જ આવે જો આપડા ગુજરાતી ના મેડમ ઓનલાઈન છે ભાઈ મેડમ ઓનલાઈન છે એને હવે કહી દીધું દ્વિગુ આવે પતી ગઈ ને વાત સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવી ગયું હાચી વાત છે મેડમ નું જજમેન્ટ આવી ગયું ભાઈ દ્વિગુ છે એ પરફેક્ટ છે બાકી બધા શાંતિ રાખો દ્વિગુ આવી ગયું ક્લિયર કટ મારા માં પણ હારા હારા ફેકલ્ટી ઓનલાઈન હોય છે મેડમ ઓનલાઈન હતા ગઈકાલે ઓલા તમારા કરંટ અફેર વાળા સાહેબ ઓનલાઈન હતા શું નામ એ ઓલા કરંટ અફેર વાળા સાહેબ નું અમિત સર હા અમિત સર યસ અમિત સાહેબ એ ગઈકાલે ઓનલાઈન હતા હમણાં ઓનલાઈન હતા અમિત શુક્લા સર યસ 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 મારી પરીક્ષા લેતા લાગે સાચી વાત છે અને ઓલા કોકે પૂછ્યું ના મેળામાં નદી ભેગી થાય એનું કઈ શોર્ટકટ છે આ માસા મેવા ખાશે આ માસા મેવા ખાશે યાદ રાખી લેજે ભાઈ આ માસા મેવા ખાશે ઓકે ઓકે મેડમ ચલો ડન છે કયો દિવસ રામનવમી ચલો પરફેક્ટ છે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી ચૈત્ર સુદ પૂનમ બોલો પૂનમ ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ અંબાજી નો મેળો પરફેક્ટ જવાબ છે માધવપુર ગેડ નો મેળો યસ નો અને ચૈત્ર સુદ તેરસ ના રોજ કૃષ્ણ ભગવાન અને રૂક્ષમણી ના વિવાદ મિત્રો યાદ રાખજો अरुणाचल प्रदेश ने बगड़ी ने लिए बताओ बाकी यस आ याद रख जो चलो क्लियर से मित्रों ओके आप आगे बढ़िए आ कैलेंडर खास याद रखे पांच सौ चुम्मास में बुद्ध संवंत पांच सौ सत्याईस अंदर महावीर संवंत ईस्वी सन पूर्व छप्पन अंदर विक्रम संवंत जुलियाना कैलेंडर छेतालीस अंदर ઇઠોતેર ની અંદર શખ્સવંત ત્રણસો ઓગણીસ ની અંદર ગુપ્ત સંવંત્રી અંદર ઇલાહિ શોર્ટકટ યાદ રાખવાની રીત મિત્ર યાદ રાખવાની રીત બે વાર વાંચી લે એટલે યાદ રીજામાં જાજુ કઈ છે જ નહીં બરાબર બાકી આ આખે આખા તમને લોકોને કેલેન્ડર નું ડીપ માં ભણાવીશ બરાબર આવતા લેકચર માં બુદ્ધ સવંત સૂર્ય કેલેન્ડર શું છે ચંદ્ર કેલેન્ડર શું છે નવરાત્રી પહેલા આ સુકામ આવે છે બરાબર આ બધી જ ચર્ચા આપણે ડીપ માં કરવાના છીએ ગુપ્ત સવન છે તો ગુપ્ત સવન નું ગુપ્ત સામ્રાજ્ય સમજાવીશ તમને ડીપ માં સમજાવી દઈશ હિજરી અને સંવંત આવતા લેક્ચર માં

સખ સવંતને ને ક્યારે હું અઢારસો સત્તાવન કોણ છે ચલો ઓગણીસો છે? ચલો પરફેક્ટ જવાબ છે બાવીસમી માર્ચ ઓગણીસો ને સત્તાવન ચલો પરફેક્ટ છે ઓકે માર્ચ ઓગણીસો અને ઓગણીસો છપ્પન થી મહાગુજરાત આંદોલન ચાલુ થઈ ગયું હતું ખબર છે કે નહીં મિત્રો હા કે ના યસ ખાલી જગ્યા ખાલી જગ્યા ઓગણીસો છપ્પન ક્યારે ચાલુ થયું કઈ તારીખ કયો મહિનો હાર્દિકભાઈ ત્રેવીસમી માર્ચ એમ વિચારીને જવાબ દો હાર્દિકભાઈ મહા ગુજરાત આંદોલન ક્યારે ચાલુ થયું ચલો ચલો પરફેક્ટ જવાબ જવાબ આવ્યો અને એની પણ એક આવી ગયો છે ચાલો ઓગણીસો છપ્પન ની અંદર મહા ગુજરાત ચળવળ ચાલુ થઈ ગઈ હતી લે કે મહા ગુજરાત આ મહાગુજરાત નો નારો હતો આની સાથે આઠમી ઓગસ્ટ ના રોજ સરઘસ નીકળવામાં આવ્યું હતું હજી એક પ્રશ્ન પૂછું છોડો આંદોલન બેતાલીસ આશીષભાઈ બારમી માર્ચ નો આવે આઠમી ઓગસ્ટ જ આવે આઠમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ મહાગુજરાત ચળવળ ચાલુ થઈ ને આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના રોજ

ઓકે પ્રદેશનું નામ લાટ તરીકે ઓળખાતું મિત્રો યાદ રાખજો મૈત્રક વંશ મૈત્રક કાળની અંદર તેનું નામ લાટ તરીકે ઓળખાતું હતું યસ દક્ષિણ માટે લાટ ઓકે મૈત્રક વંશના સ્થાપક રાજા કોણ

ઓકે ઓકે ઓકેના સમયમાં આવેલા હતા ભારતમાં કોનું શાસન હતું ભારતમાં કોનું શાસન હતું ભારતમાં ચલો પરફેક્ટ જવાબ છે હર્ષવર્ધનનું શાસન હતું ઓકે હર્ષવર્ધનની સામે એક બીજો દક્ષિણનો રાજા હતો એનું નામ શું હતું ચલો મિત્રો ડન છે ઓકે ચાલો મિત્રો સમજીએ ઇતિહાસ સમજવા માટે ત્રણ ભાગમાં ઇતિહાસ વેચવામાં આવેલો છે ઓકે પણ એ પહેલાં હું તમને એક વાત દઉં મિત્રો એનસીઆરટી જે બુક છે એનસીઇઆરટી આની બુકનો આપણે ગુજરાતીમાં રિવ્યુ કરવાની જરૂર ખરા કે જરૂર નથી એનસીઇઆરટી હિસ્ટ્રીની બુક સિક્સ ટુ ટેન જવાબ આપો ઈ પ્રમાણે ખબર પડે બાકી નઈ કરાવી ઓકે ચાલો ડન છે હજી એમાં એક પ્રશ્ન કે એનસીઆરટી છ થી દસ ની જે બુક હું તમને કરાવું એમાં પાઠ વાઇઝ કરાવું પાઠ વાઇઝ કે તમને લોકોને ડાયરેક્ટ છઠ્ઠું ધોરણ તો એના સો પ્રશ્નો એવી રીતે કરાવવું અને સમજાવતો જાવ ક્વેશ્ચન વાઇઝ કરાવવું કે પાઠ વાઇઝ કરાવવું તમને કેમ મજા આવશે ક્વેશ્ચન કરાવું ચેપ્ટર વાઇઝ કરાઉં પાર્ટ વાઇઝ કરાઉં હરેણુ કા મેડમ જલ્દી તો એકેય નહીં પતે યાર ઈ પોસિબલ નથી ચેપ્ટર વાઇઝ કરી કે ક્વેશ્ચન વાઇઝ કરી ડાયરેક્ટલી તો નો પડે જલ્દી એક જ રીતે પતે તમે તમારી રીતે વાંચી લ્યો યાદ રાખી લ્યો તો જલ્દી પતે આ ઇતિહાસ ઘણો મોટો છે બધી વસ્તુ સાચી કમસે કમ સો થી દોઢસો લેક્ચર હું લઉ ને ત્યારે ગુજરાતનો ઇતિહાસ પતે એમને એમ નો પતે તમે કોઈ પણ ક્લાસમાં જતા હોય તો વધીને સાહેબને પચીસ કલાક આપી હોય ભાઈ ચલો ડન છે ચલો યાદ રાખો ઇતિહાસ સમજવા માટે ત્રણ ભાગમાં વેચવામાં આવેલો છે પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન પ્રાચીન ઇતિહાસ ના પણ પાછા ત્રણ ભાગ પાડવામાં આવેલા છે પ્રાગ ઐતિહાસિક કાળ

નો ઇતિહાસ સમજવો હોય કે ભારતનો ઇતિહાસ સમજવો હોય તો યાદ રાખજો ઈસવીસન પૂર્વે પચીસો થી શરૂ કરી ઈસવીસન પૂર્વે પચીસો થી ચાલુ કરીને ક્યાં સુધી છે તો કે ઈસવીસન પૂર્વે પૂર્વે થી ચાલુ કરી પચીસો થી અને ઈસવીસન સાતસો સુધીનો છે સમયગાળો પછી મધ્યકાલીનો સમયગાળો તો કે ઈસવીસન સાતસો થી ચાલુ કરી અને સત્તરસો ને સાત સુધી છે અને અર્વાચીન સમયગાળો ક્યારે છે તો કે સત્તરસો ને સાત થી ચાલુ કરી અને હાલ સુધીનો છે છે શું કે છો જસપાલભાઈ ઓકે જસપાલભાઈ બિન એવું જ કરાવવું એમ ઓકે જસપાલભાઈ તમે ઓલો પ્લસ કોર્સ લીધેલો છે ટુ ફોર્ટી નાઇનનો હા કે ના તો ટુ ફોર્ટી નાઇન નો જે કોર્સ લીધેલો છે ને જસપાલભાઈ એની અંદર બિનસચિવાલયની સત્તર તારીખ પેલા હિસ્ટ્રી પતી જશે આ સ્પેશિયલ વિડીયોમાં નહીં પતે એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ જશે આમાં પોઈન્ટ ટુ પોઈન્ટ નહીં જઈ ચલો ક્લિયર ઓકે ચલો અહીંયા ધ્યાન રાખો આ અર્વાચીન અંદર પણ પાછા બે ભાગ પડે છે કે આઝાદી પેલા અને આઝાદી પછી ઓકે સત્તરસો ને સાતમાં કોનું મૃત્યુ થયું હતું

7007 ની અંદર ઔરંગઝેબ મૃત્યુ દત ઔરંગઝેબ નો જન્મ ગુજરાતમાં થયો તો દાહોદ ની અંદર એ પણ યાદ રાખજો ચલો હવે આદ્ય ઐતિહાસિક કાળ ની અંદર યાદ રાખવાનું છે લેખન અને લિપિ હતી જ નહીં પ્રાગ ઐતિહાસિક કાળ ની અંદર શું યાદ રાખવાનું છે પ્રાગ ઐતિહાસિક કાળ ની અંદર તો કે તમારે યાદ રાખવાનું રહેશે તો કે લેખન અને લિપિ હતી નહીં આદ્ય ઐતિહાસિક કાળ અંદર તો કે લેખન અને લિપિ હતી તો ખરા પણ ઉકેલી શકાયની

પુરાતન પાષાણ યુગ ની અંદર આ સમયમાં ગુજરાત માંથી મળી આવેલા હથિયારોને ને કહેવાય છે મિત્રો મોસ્ટી ક્વા કહેવાય છે જે ખડકોમાંથી બનાવેલા હતા અગ્નિની શોધ ક્યારે થઈ મિત્રો યાદ રાખજો પાષાણ યુગની અંદર થઈ અગ્નિની શોધ ઓકે શિકાર કરીને જીવન જીવતો હતો માણસ માણસ શિકાર કરીને જીવન જીવતો હતો મધ્ય પાષાણ યુગ પશુપાલનની શરૂઆત થઈ ગઈ હતી પશુપાલનની શરૂઆત થઈ ગઈ હતી ને સૌથી પેલું જો કોઈ પણ પશુ પડ્યું હોય તો એ હતું કૂતરો ચલો डन છે ઓકે માણસે વલકલ ના કપડા પહેરતો માણસ એટલે કે શોધ થઈ ગઈ હતી અને પૈડાની એટલે કે ચક્ર ની શોધ પણ થઈ ગઈ હતી હાર્દિક

તો ચલો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ તમને બધાયને મજા આવી યશોર નો અત્યાર સુધી તમે મારા મેથ્સ ના લેક્ચર તો ભરેલા જ છે પણ હિસ્ટ્રીમાં મજા આવી કે નથી મજા આવી

તો આપણે ચાલુ રાખશું રાખશું હિસ્ટ્રી ઓકે તો હવે તમને કહી દઉં તમે બધા કહો છો ઓકે 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 ચાલુ રાખશું ચલો ચલો ડન છે ચલો ડન છે ઓકે મેથ્સનો નો લેક્ચરની અંદર હમણાં કીધેલું હતું કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ શીખવાડજો અને પ્રોબેબિલિટી શીખડાવજો સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડેશન અને પ્રોબેબિલિટી ઓકે અમિત

ચાલો ડન છે મિત્રો તો ચલો આપણે અહીંયા સુધી રાખીએ આવજો બધા મિત્રો ગુડ નાઇટ ટેક કેર અને જેટલું હિસ્ટ્રી કર્યું વ્યવસ્થિત રીતે જોઈ લેજો ત્યાર પછી આપણે હિસ્ટ્રીનો લેક્ચર પણ કવર કરશું આવજો